नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। फरी पाछू तमारो समर्पण टेक्नो परिवार द्वारा हार्दिक स्वागत छे। बार साइंस केमिस्ट्री नी अंदर ताजा मजा थई गया छे। लेक्चर भरी ऊर्जा गुमावी दीधी थी। ओहो, કેમ નથી ગુમાવી? નહીં, અરે વાહ, હું તેમ કદા 24 કલાક વર્ક કરીએ તો પણ ઊર્જા રહી ને? પણ અમુક કલાક પાછા ઊંઘવામાં કાઢજો, રાત્રે પાછા સપના આવે ને? અરે વાહ, ઓકે, વેરી ગુડ। તો ચાલો તો શરૂઆત કરીએ। આપણે ગઈકાલના લેક્ચર ની અંદર સી બ્લોક ની આપણે વાત કરતા હતા। એ સી બ્લોક ની અંદર ખાલી આપણે નજર કરી જઈએ, રિવિઝન સ્વરૂપે શું વાત કરી હતી આપણે। તો કે સૌથી પહેલા સી બ્લોક ની અંદર 6 સમૂહ 13, 14, 15, 16, 17, 18 બરોબર, બધાના નામ આપણે આપ્યા હતા। એ વિભાગના તત્વો કોને કહેવાય? બરોબર, કાર્બનનો પરમાણુ ક્રમાંક, પછી 6 સમૂહ, એમાં ધાતુ, અર્ધધાતુ, અધાતુ ને ઉમદા વાયુ છે। અને પી વિભાગની અંદર કયા તત્વને ગણવામાં નથી આવતું? યસ, તો તમારો આન્સર હિલિયમ છે। ઓકે, કુલ કેટલા તત્વો છે? 118 તત્વો છે। ચાલો, 13મા સમૂહ ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને આવડે છે, એવી જ રીતે કન્ટિન્યુ આ 14મો સમૂહ, 15, 16, 17 ને 18 રેડી। પણ તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના। ઓકે, 1-1 માર્કમાં પૂછાય છે, મોસ આઈએમપી છે, 1 માર્કમાં પૂછાય છે। ઓકે, ચાલો સમૂહ 15ના તત્વોની સંજ્ઞા, નામ અને ઇલેક્ટ્રોન રચના લખો, એમના 2 માર્ક, કેટલા માર્ક છે? યસ, 2 માર્ક ની અંદર આ પ્રશ્ન પૂછાય। ઓકે, નાઇટ્રોજન ફોસ્ફરસ એ સંપૂર્ણપણે અધાતુ તત્વ છે, આર્સેનિક એન્ટિમોની એ અર્ધધાતુ, અને તમને ખબર છે અર્ધધાતુ તત્વો એ ડાયોડ તરીકે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ઉપયોગ થાય। બિસ્મથ અને મોસ્કોવિયમ એ સંપૂર્ણપણે ધાતુ છે। પછી પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ મળી આવે એ 4 સ્વરૂપે હોય છે, સલ્ફાઇડ સ્વરૂપે, ઓક્સાઇડ સ્વરૂપે, હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે અને કાર્બોનેટ સ્વરૂપે। એ પૈકીની આપણે બધી ખનિજની વાત કરીશું। આ બાજુ તમે પીડીએફમાં જોશો તો 4-4 અથવા તો 6-6 જે સમૂહ આપણા છે એમના આપણે ત્યાં નામ આપ્યા છે, બરોબર છે। અને છેલ્લે આપણે વાત કરી હતી કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ સ્વરૂપે ક્યાંથી મળી આવે અને એના ઉપયોગ શું। ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી વાત કરી। ચાલો, તમે બધા શહેરમાં આવો છો કે નહીં? નથી તો એવું લાગે તો થોડા ઇમેજ એ ઓન રાખો, એટલે એમને આમ ખ્યાલ આવે, એમને હું ને કંટાળો ન આવે। અરે વાહ, સરસ। ઓકે, તો શું થાય કે અમને એમ લાગે કે નહીં સામે, અમારે એમ તો ન કે સામે ભૂત બેઠા છે, હા, એટલે અમને એમ મજા આવે, બરોબર છે। ઓકે, વેરી ગુડ, તમારો ખૂબ ખૂબ આભાર। તો શું થાય, તમારા ચહેરા દેખાય, હાવભાવ દેખાય, એટલે અમને પણ થોડુંક જુસ્સો રહે, એ તો હું ને છોકરા ખબર, અહીંથી એમ લાગે કંઈક પૂતળું બોલી રહ્યું છે, બરોબર છે। ઓકે, ચાલો વધારે એ આપણે સમયને નહીં બરબાદ કરીએ અને આપણે શરૂઆત કરીએ। ચાલો, તો એમની અંદર આપણે વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ। મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે સૌથી પહેલા કોની જરૂર પડે? ઓક્સિડેશન અવસ્થાની જરૂર પડે, પડે કે ના પડે? બરોબર છે, તો એ જે ઓક્સિડેશન અવસ્થાની જરૂર પડે તેને સમજવી બહુ જરૂરી છે। તમે યાદ કરો, 13મા અને 14મા સમૂહની અંદર આપણે ઓક્સિડેશન અવસ્થાઓ ભણી ગયા, બરોબર છે। તો ઓક્સિડેશન અવસ્થાને આધારે, માનો કે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા થતા શું આવે, હાઇડ્રોજન સાથે શું આવે,
हेलोजन साथ शू आए धातु साथ शू आए बराबर मानो हूँ तक एक आगे टूकू ने टच कही दू चलो छोकरा समूह 15 ની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા સમજાવો તો પહેલા તો તમને ખબર પડી જાય ને ઓક્સિડેશન અવસ્થા બોલે તો સંયોજકતા અથવા તો ઇલેક્ટ્રોન રચના શું છે બરોબર એ ખબર જ ન હોય તો તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કેવી રીતે કરાવો બરોબર છે ખ્યાલ આવે છે એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 3 છે ને બરોબર છે Na2 Np3 ઓકે તો જો ઓક્સિડેશન અવસ્થાની અંદર તમે વાત કરો तो नाइट्रोजन नहीं आपने बात करी मानो तुम्हारी पास नाइट्रोजन चल तो नाइट्रोजन नो परमाणु क्रमांक कितना है 7 तुमने मारा अक्षर देखा है क्या ओके वेरी गुड चलो तो नाइट्रोजन नो परमाणु क्रमांक 7 है तो बोलो इन इलेक्ट्रॉन रचना आपने लिखी है तो हीलियम कंप्लीट आउट हीलियम कंप्लीट आउट है એટલે આપણે અહીં બોલીશું શું NH2 NP3 એટલે આપણે બોલીશું 2H2 2P3 विचार करो आने अष्टक रचना पूर्ण करवी हो तो नाइट्रोजन तो त्रण मेलवे ત્રણ ઇલેક્ટ્રોન મેળવે કેટલા મેળવશે 3 એટલે -3 આવશે ને કે નહીં આવે બરોબર છે હવે તમે કન્ટિન્યુમ તમે -3 -2 -1 પછી 1 2 3 તો તમને પ્રશ્ન થાય સર નાઇટ્રોજન તો અધાતુ તત્વ છે એવું તત્વ છે છોકરાઓ અધાતુ તત્વ તો નાઇટ્રોજન કોઈથી પ્લસ સંયોજકતા ધરાવે નહીં तो नाइट्रोजन हमेशा माइनस धरावे इलेक्ट्रॉन मेळवे तो आवा समय आज नाइट्रोजन अधातु तत्व है त्रण इलेक्ट्रॉन मेळवे ओके चलो ये तो तमने खबर पड़ी गई अहीं जो -3 कम्प्लीट पण -3 थी +5 सुधीनी एनी ऑक्सीडेशन अवस्था जोवा मळे तो +5 इकेल तो अहीं जो मैं नीचे लिखू अपवाद जो पीडीएफ में नाइट्रोजन ने ऑक्सीजन साथे ने प्रतिक्रियात्मकता चलो बनने में नक्की करो जी आर यू नाइट्रोजन और आर यू ऑक्सीजन बनने प्रतिक्रियात्मकता करे बनने में विद्युत रूप વધારે કોણ તમે તરત કહેશો ઓક્સિજન રેડી ઓક્સિજન છે ને તો કોણ ધન બનશે નાઇટ્રોજન પ્લસ બનશે અને ઓક્સિજન ઋણ બનશે ને તો જો આ કેટલા અપવાદ નાઇટ્રોજન ના ઓક્સાઇડ N2O છે એમાં +1 નાઇટ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા +1 તમને બધાને ઓક્સિડેશન અવસ્થા ગણતા આવડે છે ને ઓકે NO +2 નાઇટ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા N2O3 માં +3 બરોબર NO2 માં +4 N2O4 માં +4 અને N2O5 માં +5 એટલે જો +1 થી +5 સુધી એટલે અહીંયા લખ્યું -3 થી +5 સુધીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે ખ્યાલ આવ્યો તમને બરોબર છે આ અપવાદ છે ખરેખર આવું હોવું જોઈએ નહીં હોવું જોઈએ એટલે બધું નીચેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવી ક્યાંથી ક્યાં દર્શાવી બોલો +1 થી +5 સુધી અને માઇનસ માં તો તમને ખબર છે પોતે અધાતુ તત્વ છે બરોબર છે એટલે પોતે તો મેળવશે ઓકે એટલે ઓક્સિજન ડેશન અવસ્થાની અંદર નાઇટ્રોજનમાં જોઈએ તો -3 થી +5 સુધી જોવા મળે અને બાજુમાં પણ મેં સમજાવ્યું બીજું Na2 Np3 રેડી એટલે અહીંયા એ 3 છે ચાલો ફોસ્ફરસ આર્સેનિક ની વાત કરો તો ફોસ્ફરસ આર્સેનિક માં ફોસ્ફીન બને PH3 એટલે ફોસ્ફીન આ ફોસ્ફીન કેવા બરોબર છે ફોસ્ફીન આ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે આમાં જો ફોસ્ફરસ ની -3 આમાં જો +3 છે હાઇડ્રોજન પોતે વિદ્યુતઋણ બની જાય અહીંયા Cl વિદ્યુતઋણ બની જાય અહીંયા Cl5 વિદ્યુતઋણ +5 ફોસ્ફીન માં -3 હોય ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ માં +3 અહીંયા +5 આની બનાવટ પણ ભણી જો કે PCl3 ને PCl5 ની બનાવટ પણ આવશે એના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો ઉપયોગ બધું જ આવશે ઓકે એ પ્રમાણે ફોસ્ફીન નું પણ આવશે PH3 ની બનાવટ આવશે ફોસ્ફીન
મસ્ત હોય છે, હોલ સિગ્નલ તરીકે વપરાય છે, દરિયાની અંદર ઊંડે સુધી જતા રહે, ઊંડે સુધી એટલે મતલબ મધ દરિયે. તો ત્યારે આકસ્મિક રીતે આપણે કોઈ વાવાઝોડું હમણાં જોયું એમ આકસ્મિક રીતે આવી જાય તો ત્યારે એનો સિગ્નલ તરીકે ઉપયોગ થાય, આપણે ત્યારે વાત કરી છે. સરસ મજાની વાત, બરોબર. તો ફોસ્ફરસ આર્સેનિક ની ઓક્સિડેશન અવસ્થા બોલો, -3 +3 +5, ઓકે, એન્ટીમોની, બરોબર છે. તો +3 +5, તો તમને એક વસ્તુ ખ્યાલ છે, ઉપરથી નીચે તરફ આવ્યો એમ જો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં ઘટાડો થાય, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિમાં વધારો. જો માઇનસ ગયું, -3 થી +5 હતા નાઇટ્રોજનમાં, પછી જુઓ -3 એક જ, +3 ને +5 એનો મતલબ એવો છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે એટલે પ્લસ બને છે, સમજાય છે. અને આમે તમને ખબર છે ઉપર અધાતુ તત્વ હોય, વચ્ચે અર્ધ ધાતુ અને નીચે ધાતુ તત્વ, રેડી, વેરી ગુડ. તો ધાતુનો ગુણ શું મિત્રો? ઇલેક્ટ્રોન ગુમાવવા, અને ગુમાવે તો બોલો બિસ્મથ અને મોસ્કોવિયમ બંને કેવા છે? ધાતુ છે ને, તો એમ છે ઇલેક્ટ્રોન શું વૃત્તિ દર્શાવશે? ગુમાવવાનું, એટલે +3 ધાતુ છે. હવે તમે ઉપરથી નીચે તરફ જાઓ, બરોબર છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો કોની સ્થાયિતા ઘટતી જાય? -3 ની સ્થાયિતા ઘટે છે, અને કોની વધે છે? +5 ની સ્થાયિતા ઘટતી જાય, સોરી ઘટતી નથી, +5 ની પણ ઘટતી જાય. તો સૌથી વધારે કોની વધતી જાય? +3 ની, કારણ કે એની પાસે કેપેસિટી કેટલી છે ગુમાવવાની? ગુમાવવાની કેપેસિટી કેટલી છે? 3, એટલે +3 ની સ્થાયિતા શું થાય? વધે. તો બરાબર યાદ રાખજો, અહીંયા ખાસ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા -3 ની અને +5 ની સ્થાયિતા ઘટે છે અને +3 ની સ્થાયિતા વધે છે. રેડી, આ વાત કોની કરી આપણે? ઓક્સિડેશન અવસ્થાની. કોની વાત કરી? ઓક્સિડેશન અવસ્થાની, ઓકે, કારણ કે આના ઉપરથી આપણે રાસાયણિક ગુણધર્મો ચાલુ થશે. ઓકે, આપણે આગળ વધીએ તો એક તમારામાં અહીંયા એક મેં ઓક્સો એસિડ ની વાત કરનાર, આપણે એક ઓક્સો એસિડ નો ટોપિક આવશે, ચિંતા નહીં કરતા ત્યારે હું વિગતવાર તમને સમજાવીશ, પણ ખાલી એક યાદ રાખી જુઓ, ફોસ્ફરસ ની વાત આવે તો ફોસ્ફરસ વિવિધ પ્રકારના ઓક્સો એસિડ બનાવે. હું તમને એક ટૂંકું ને ટચ કહી દઉં, કોઈ પરમાણુ હોય ને એની સાથે અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો હોય અને સિંગલ બોન્ડ થી કોણ હોય? હોય, સાંભળજો ખ્યાલ ધ્યાનથી. તો પરમાણુ જે છે, પરમાણુ કોઈ પણ હોય, સલ્ફર હોય, ફોસ્ફરસ હોય, કોઈ પણ હોય, એ એમની સાથે ડબલ બોન્ડ થી જોડાયેલો હોય ઓક્સિજન, અને એ જ પરમાણુ સાથે OH જોડાયેલો હોય છે, દેખાય તમને? ઓકે, અને એ OH માંથી H+ શું થાય? મુક્ત થાય. તો આવા એસિડ ને શું કહેવાય? ઓક્સો એસિડ કહેવાય. શું કહેવાય? ઓક્સો એસિડ. ફરીવાર બોલું છું, જો કોઈ પરમાણુ ફોસ્ફરસ હોય, સલ્ફર હોય, કારણ કે સલ્ફ્યુરિક એસિડ એટલે સલ્ફર આવે, ફોસ્ફોરિક એસિડ એટલે ફોસ્ફરસ આવે, બરોબર. તો એમની ઈ પરમાણુ સાથે એક ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો, બોલો દેખાય તમને? ઓકે, અને એ જ પરમાણુ એટલે ફોસ્ફરસ સાથે કોણ જોડાયેલો હોય? OH જોડાયેલો હોય, અને એ OH જે છે એમાંથી H+ મુક્ત થતો હોય. તો આવા એસિડ ને કેવા એસિડ કહેવાય? ઓક્સો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા +1 +3 +4 અને +5 સુધી હોય, બરોબર. +2 સ્થાયી નથી, એટલે એમાં +2 લીધી નથી. આ જાણકારી માટે મેં તમને એ પૂછ્યું, બરોબર. ધ્યાન આપજો, ફોસ્ફરસના ઓક્સો એસિડમાં આ 4 ઓક્સિડેશન અવસ્થા છે, એમાં +2 સ્થાયી નથી. સ્થાયી નથી એનો મતલબ શું થાય? સંયોજન બને પણ એનું શું થઈ જાય? વિઘટન થઈ જાય, રેડી, એટલે સ્થાયી ન હોય. ઓકે, ચાલો ત્યાર પછી નીચે જુઓ, અહીંયા હાઇપોફોસ્ફોનિક એસિડ છે એને H3PO2 કહેવાય, પછી ફોસ્ફરસ એસિડ એને H3PO3 કહેવાય, અને નીચે ઓર્થો ફોસ્ફોરિક એસિડ એને H3PO4 છે. આમાં તમે એની ઓક્સિડેશન અવસ્થા જો, +1 ફોસ્ફરસ ની તમે બાજુમાં ગણિત બતાવ્યું, બરોબર, તમે ટ્રાય કરજો, તમને બધાને આવડે છે ને, બરોબર છે. ઓકે, હાઇપોફોસ્ફોનિક એસિડ માં ફોસ્ફરસ ની ઓક્સિડેશન અવસ્થા +1, ઓકે, અહીંયા +3, અહીંયા +5, એટલે તમને ખ્યાલ આવી ગયો કે +1 થી +3 +4 ને +5 +2 વાળું બનતું નથી, એ કેવું હોય છે? અસ્થાયી હોય છે. કેવું હોય છે? અસ્થાયી. સ્થાયી નથી એનો મતલબ શું થયો?
અસ્થાયી હોય છે ઓકે આ જનરલ મેં તમને વાત કરી હવે આપણે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો તરફ બરોબર છે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો તમારા ચોપડીમાં તમે નજર કરશો તો પેજ નંબર 171 ઉપર 171 ઉપર ઇલેક્ટ્રોનિય રચના પરમાણીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા આયનીકરણ એન્થાલ્પી એવા શબ્દો આવેલા છે ઓકે એ પહેલા તમને ઉપર પોસ્ટર દેખાય છે મિત્રો એ પોસ્ટર છે ને એક માર્કના એમસીક્યુ માટે ઉપયોગી છે બરોબર છે એક માર્કમાં એમાં જો બધાની ઇલેક્ટ્રોન રચના લખેલી છે બીજું કોણ ધાતુ કોણ અધાતુ એ પણ તમને ખ્યાલ હશે ત્રીજું એની નીચે આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ જો 1402 1012 947 બરોબર ક્રમ ચડતો ઉતરતો કેવો લેસ ધેન ગ્રેટર ધેન બતાવવાનો આવે એ આપણે એને સમજતા જઈશું આગળ ઓકે એટલે એ એના ગલનબિંદુ ઉત્પલબિંદુ વિદ્યુત ઋણતા સહસંયોજક ત્રિજ્યા આ બધા એક એક માર્કમાં તમને જેડબલ નીટમાં પણ પૂછાય છે અને ગુજરાત બોર્ડમાં પણ પૂછાય છે ઓકે ચાલો તો એના તરફ આપણે જોઈએ પહેલો ગુણધર્મ છે આયનીય ત્રિજ્યા અને પરમાણીય ત્રિજ્યા તો મિત્રો ચાલો તમે નક્કી કરો જી ઉપરથી નીચે તરફ જાઓ તો આ નાઇટ્રોજન હોય ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમોની અને બિસ્મથ તો એના કદમાં શું થાય છે વધારો થાય છે ને જો કદ મોટલા મોટલા થતા જાય જો થાય છે એનું કદ વધે ને શા માટે કદ વધે છે એટલે પહેલું પરમાણુ ક્રમાંક વધે ભૂસકે ને ભૂસકે વધે જો વધે ને 7 15 નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક કેટલો છે 7 આનો 15 આમનો 33 આમનો આઈ થિંક 51 અને આનો 83 તો જમે જો 7 થી 15 અને તમને બધાને ખબર છે કે આમ ક્રમશ વધે 2 8 8 18 પ્રમાણ 32 જો વધે ને જો 7 ને 8 15 છે પછી જો 15 ને 18 33 હલો ખબર છે નહીં તો હે આપણે ગણી ગયા તો એ પ્રમાણ તો પરમાણુ ક્રમાંક કૂદકે ને ભૂસકે વધે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા તો પરમાણુનું કદ પણ વધે અને પરમાણુનું કદ વધે તો આ કેન્દ્રથી ઇલેક્ટ્રોન ક્યાં જવાનો બોલો ક્યાં જવાનો દૂર જવાનો ને તેની ત્રિજ્યા વધે કે ઘટે યસ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા અને પરમાણીય ત્રિજ્યા વધે છે બીજું એક યાદ રાખો નાઇટ્રોજન ફોસ્ફરસમાં ડી કક્ષક ગેરહાજર હોય અને જ્યાંથી ડી કક્ષક હાજર થાય એ તત્વોને ભારે તત્વો કહેવાય બરોબર છે બરાબર શબ્દ યાદ રાખજો છોકરાઓ ભારે તત્વ તમને લખેલું હોય એનો મતલબ એવો હોય તેમાં ડી કક્ષક હાજર હોય હાલો તમને એમ પૂછ્યું એલ્યુમિનિયમ ને ભારે તત્વ કેવું ન કેવું એની પાસે ડી કક્ષક તો છે પણ કેવી છે ખાલી છે સમજાણો સમજ્યા તમે ઓકે બેગન આલુ બોરોન અને એલ્યુમિનિયમ તો બોરોનમાં ડી કક્ષક નથી પણ એલ્યુમિનિયમમાં ખાલી છે ને એટલે એ ભારે તત્વથી શરૂઆત થાય એટલે જ્યાં ડી કક્ષકની હાજરી હોય એ ભારે તત્વથી શરૂઆત થતા હોય તો તમારે બે શબ્દ આવશે ખાલી તત્વ આવશે અને બીજું ભારે તત્વ આવશે બરોબર છે બે શબ્દને ખાસ યાદ રાખીશું એટલે મેં લખ્યું આર્સેનિક એન્ટીમોનીમાં ડી કક્ષકની હાજરી આવશે અને નીચે જાવ તો ડી પણ આવશે અને એફ પણ આવશે એટલે કદ વધતું જશે ને વિસ્તરણ થતું જશે બરોબર છે તો આયનીકરણ એન્થાલ્પી અને એમના માધ્યમથી કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા અને કેટલા ઇલેક્ટ્રોન મેળવવા એ તમને ખ્યાલ આવશે ઓકે ચાલો એનાથી આગળ વધીએ આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી નો મતલબ શું થાય વ્યાખ્યા યાદ છે તટસ્થ વાયુરૂપ પરમાણુના બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે તટસ્થ વાયુરૂપ પરમાણુ છે ને તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી એક બોલો તો એ ચાલે અથવા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે પછી ક્રમશઃ 1 2 3 દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને કઈ ઉર્જા કહેવાય આયનીકરણ એન્થાલ્પી બરોબર છે આખું એક પ્રકરણ આપણે આવશે ઉષ્મા ગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક બરોબર ત્યારે ઉર્જાની બહુ બધી આપણે વાત કરીશું ઓકે પણ એ ઉષ્મા ગતિશાસ્ત્ર આપણું 11 સાયન્સમાં છે એટલે એવું લાગશે તો આપણે વચ્ચે લઈ લઈશું અથવા જો આપણે ઓફલાઈન ચાલુ થશે આપણે બોર્ડ ઉપર લઈશું સમજાણું તમને ખ્યાલ આવે છે ને
अथवा तो मुख्य सर चालू करू सॉरी हाँ चालू कर दीदू है ओके मैंने भूलाई गयु सॉरी अपने संतुलन बाकी संतुलन ने खाली अगर साइंस में अपने एक प्रकरण ने अटकायू અને આપણે સીધું બાર સાયન્સ ચાલુ કરી દીધું બરાબર છે એવું લાગશે વચ્ચે જરૂર પડશે તો આપણે એવું લાગશે બાર સાયન્સ ને અટકાવી દીધું અને અગિયારમું પૂરું કરી દીધું પણ જો ઓફલાઈન ચાલુ થઈ જાય તો સંતુલન બોર્ડ પર મજા આવે સમજો એટલે એને થોડું રોકાવી દીધું માનો કે આપણને કોઈ એવા એંધણ જ નથી લાગતા ચાલુ થવાનું તો પછી વચ્ચે લઈ લીધું બરોબર અગિયારમાં ધોરણનું એ સંતુલન આપણે વચ્ચે લઈ લીધું ચિંતા નહીં કરતા હો રોવા નહીં માનતા રોવામાં શાંતિથી હા બસ हमेशा खबर है आपको सूत्र शू हमेशा चेहरा पर आनंद होविए आनंद किलोल करते हो कोई चेहरा जो इमोजी जो इमोजी कोई हसत हो आनंद करते हो मौज करते क्या कोई हल टुकड़ा करो मारा वाला मौज करो काले शू थे खबर है आपने ओके वेरी गुड अरे वाह ते हसो छो ए मैंने आनंद थे मैंने एम थे તમે ક્લાસમાં બેઠા એવો મને અહેસાસ થાય પણ એવો થતો તો નથી પણ કોઈ બરોબર ને વેરી ગુડ આગળ વધીએ આપણે અયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો તમને એ પણ ખબર છે આપણે સૂત્ર મેં આપ્યું હતું અયનીકરણ એન્થાલ્પી એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પરમાણુ કદના હેને પરમાણુનું કદ આપણે લખી નાખીએ અયનીકરણ એન્થાલ્પી ચલે છે વન અપોન वन अपॉन साइज अथवा कद करी ना किए परमाणु कद तो जेम कद बढ़े तेम आयनीकरण एन्थाल्पी घटे घटे कारण शु काम हम ते जो अहम ऊपर तमने बात करी थी जो समझो बराबर आ नाइट्रोजन है तो एम आ परमाणु केन्द्र थी इलेक्ट्रॉन जो अड़े फॉस्फरस में जो थोड़ा अंतर हो तो परमाणु केन्द्र थी इलेक्ट्रॉन केव गो को करता नाइट्रोजन करता केव गो दूर गो फॉस्फरस थी आर्सेनिक में बात करो तो आ केन्द्र थी जो इलेक्ट्रॉन अहीं आव्यो तो विचार करो आ नाइट्रोजन नु इलेक्ट्रॉन परमाणु केन्द्र नी केवो छे नजीक छे अने आर्सेनिक एंटीमोनी ने बिस्मथ सौथी वधारे दूर क्यां हशे बिस्मथ में हशे ने तेने दूर करवा माटे ओछी ऊर्जा आपवी पड़े वधारे ऊर्जा आपवी पड़े कारण के इलेक्ट्रॉन दूर छे परमाणु केन्द्र बिस्मथ में दूर छे तो आवा समय ने दूर करवा माटे ओछी ऊर्जा आपवी पड़े तरत ज इलेक्ट्रॉन मुक्त करी दे माटे ऊपर थी नीचे तरफ जता ऊपर थी नीचे तरफ जता आयनीकरण एन्थाल्पी घटे छे बे बाबत ने याद राखवानुं एक परमाणु कद ना व्यस्त प्रमाण में रेडी अथवा जेम जेम कद वधतु जाय तेम तेम केन्द्र थी इलेक्ट्रॉन केवो जतो रहे दूर जतो रहे एटले आयनीकरण एन्थाल्पी घटती जाय तो एने लख्युं छे परमाणीय त्रिज्या वधे માટે ઇલેક્ટ્રોન ને દૂર કરવા ઓછી ઊર્જાની જરૂર પડે છે માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે ઓકે ચાલો હવે એક પ્રશ્ન તમને હું પૂછી નાખું તમને આવડે કે નહીં હાલો અહીંયા સમૂહ નંબર 14 છે અહીંયા સમૂહ નંબર 15 છે અને સમૂહ નંબર 16 છે બહુ સરસ મજાની વાત છે છોકરા चलो तमने बधाने खबर छे आवर्तमां डाबी बाजू थी जमणी बाजू जाओ आ डाबी बाजू अने आ जमणी बाजू हालो पद वधे के घटे तो तमे तरत ज कहो सर आवर्तमां डाबी बाजू थी जमणी बाजू जाओ पद घटे आयनीकरण एन्थाल्पी ए पद ना व्यस्त प्रमाणमां छे छे ने तो अहींया कद घटे छे तो आयनीकरण एन्थाल्पी बोलो वधे ओके हवे तमे विचार करो हालो मैं केटला समूहनी वात करी ત્રણ સમૂહ સમૂહ નંબર 14 15 અને 16 ચાલો મને કોણ કહેશે કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે તો 14 15 અને 16 તો 14 કરતા 15 નું કદ નાનું છે 15 કરતા 16 નું કદ નાનું છે ને તો કોની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે ચાલો 14 નંબર કેવા વાળા 1 નંબર ની આંગળી ઊંચી કરશો 15 સમૂહ કેવા વાળા 2 અને 16 સમૂહ કેવા વાળા 3 ઓકે મોસ્ટ ઓફ તમારો જવાબ આવ્યો સમૂહ નંબર 16 તો મિત્રો આઈ થિંક તમે એક શબ્દ ભૂલી ગયા છો એક શબ્દને તમે ભૂલી ગયા છો ફરીવાર યાદ કરો તો ફરીવાર યાદ કરો 16 તો નહીં જ આવે કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે 16 નથી ચાલો
વિચારી લો, હજી એકવાર વિચારી લો. સમૂહ નંબર 16 14 માટે 1, 15 માટે 2 અને 16 માટે 3. ચાલો ફરીવાર ટ્રાય કરો, તો એકવાર હજી એકવાર આંગળી ઊંચી કરો. 1 2 કે 3? હાલો, 3 તો નથી, 3 તો નથી, એ ખોટું છે. ઓકે, વેરી ગુડ. ચાલો, કોની અયનીકરણ એન્થાલ્પી વધારે હોય તો તમે ભૂલી ગયા, કાલે જ મેં વાત કરી હતી. ચલો, સમૂહ નંબર, આપણે કયા સમૂહની વાત કરીએ છીએ? 15 માં સમૂહની. ઓકે, જો તમે 15 માં સમૂહની વાત કરતા હોય, અહીંયા જુઓ તો, નજર કરો તો, આમાં આ NP3 માં નજર કરો તો. હાલો, હવે કઈ તમને વિચાર આવ્યો? કેવી છે એ ભરેલી, કેવી છે? ત્રણ મેં વાત કરી હતી, ખાલી, પછી અર્ધપૂર્ણ અને પૂર્ણ હોય, એની ઈ કેવો હોય છે? સ્થાયી હોય છે ને, અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ હોય છે ને. તો હવે તમે વિચાર કરો, ચાલો સમૂહ નંબર 14 હોય, આ રહ્યો અહીંયા 14, બરોબર છે? જો આ 14 છે, તો 14 ની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો શું લખશો બોલો? NN2NP2. ચાલો 15 ની લખો તો NN2NP3. હાલો, 16 ની લખો તો NF2NP4. અહીંયા જો પી કક્ષક આવશે તો પી તો સર 3 એ 3 માં છે, પણ આમાં તમે વિચાર કરો 1 2 3, આમાં જુઓ આમાં શું થશે? આમાં જો એક ખાલી છે, જુઓ છે, અર્ધપૂર્ણ, અને જે અર્ધપૂર્ણ ભરાયેલી હોય એની સ્થાયિતા વધારે હોય. અહીંયા જુઓ શું થયું, કેટલા છે પી કક્ષકમાં, કેટલા આવશે? 4 આવશે ને, 1 2 3 4. તો આ બે ને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડશે ને. હલો, કઈ સમજાય છે હું કહું છું? ઓકે, અને અહીંયા જુઓ, તો હવે તમે વિચાર કરો, સમૂહ નંબર 14, સમૂહ નંબર 16 ને ઉર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે, અને 15 માં સમૂહ ને વધારે આપવી પડે, કારણ કે એમની અર્ધપૂર્ણ કક્ષાઓ ભરાયેલી છે, કક્ષકો ભરાયેલી છે ને, અને અર્ધપૂર્ણ હોય કેવી હોય? સ્થાયી હોય. માટે હવે હવે તો 14 કરતા 15 ની આયનીકરણ એન્થાલ્પી વધારે છે, અને 16 કરતા 15 ની પણ વધારે થશે. શા માટે? તો કે 15 માં સમૂહમાં અર્ધપૂર્ણ ભરાયેલી છે, અને અર્ધપૂર્ણ ભરાયેલી એની સ્થાયિતા કેવી હોય છે? વધારે. અહીંયા આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ હોય છે, આમાંથી પણ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ હોય, સૌથી વધારે ભીંત તકલીફ ક્યાં પડે? 15 માં સમૂહમાં, કારણ કે એની સ્થાયિતા કેવી છે? વધારે છે, કારણ એનું એક જ રીઝન છે, અર્ધપૂર્ણ. બોલો, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હલો, ઓકે, વેરી ગુડ, યસ યસ ઇમોજી, વેરી ગુડ, વેરી ગુડ, સરસ. ઓકે, તો હવે તમને હું નીચે બતાવી દઉં, જુઓ તમે, હવે તમે જોઈ શકો છો, કારણ કે જો પહેલા મેં PDF બતાવી દીધી જ ને, તો તમે તમે જ કરો સર, 2 નંબર, તો 2 આંગળી ઊંચી કરો, હા, અને 2 આંગળી, 2 નંબર, જો અલગ અલગ રાખી, આમ ભેગી નથી કરીને, રેડી, વેરી ગુડ, ખ્યાલ આવી ગયો? તો હવે તમે જો PDF માં તમને દેખાય NF2NP3, અહીંયા જો NF2NP3 આ પરમાણુનું કેન્દ્ર છે, આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આ દ્વિતીય ના તૃતીય. હવે તમને બધાને એ ખબર છે, પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા ઓછી આપવી પડે, આને દૂર કરવા માટે ઓછી આપવી પડે ને, એના કરતા આને વધારે આપવી પડે. કેમ? જો કેન્દ્ર તરફ જાય છે, અને જેમ કેન્દ્ર તરફ જાય છે, ઇલેક્ટ્રોન નું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું હોય? વધારે હોય. તો બોલો, આને આપણું ક્રમ આપી દો, પહેલો ઇલેક્ટ્રોન, અને બીજો આવો નંબર અપાય નહીં, પણ તમારી જાણકારી માટે, કારણ કે તમે બેઠા જ મારતા, સમજાવું કેમ, એટલે હું નંબર આપું છું. તો વિચાર કરો, આ 3 માંથી કયા ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે? યસ, તો પહેલા ને ઓછી આપવી પડે, એના કરતા વધારે કોને આપવી પડે? બીજા ઇલેક્ટ્રોન, કારણ કેન્દ્ર તરફ જાય, એમ આકર્ષણ વધતું જાય, અને પછી સૌથી વધારે ઉર્જા ને કોને આપવી પડે? ત્રીજા ને. એટલે Δi(H)1 કરતા Δi(H)2 ની આયનીકરણ એન્થાલ્પી, તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા કોની વાત કરું છું? સમૂહ નંબર 15 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે. 1 માર્કની અંદર પ્રશ્ન પૂછી શકાય,
समूह नंबर पंदर ना तत्वों ने प्रथम द्वितीय ने तृतीय आयनीकरण एन्थाल्पी नो क्रम लखो आवड़ी गयो ओके बीजो प्रश्न पूछे समूह चौदह पंदर ने सोल मां पैकी कोनी आयनीकरण एन्थाल्पी वधारे होय तो तमे एनो जवाब कोण शो आपशो पंदर बरोबर छे तो तमे तो हमणां कहता था सर जेम कद वधे जेम कद घटे पण एनामां कोई अपवाद तो होय ने गाम होय उपड़ा होय गाम होय पोड़ाय होय होय ने એમ અહીંયા જો રેડી ગુડ ખ્યાલ આવે છે ને ભૂલ નહીં કરો ને હવે હવે હું પૂછું 14 15 અને 16 સમૂહ માટે એક નંબર બે નંબર કે ત્રણ નંબર હા તો વાંધો નહીં વેરી ગુડ ઓકે તો ખ્યાલ આવી ગયો સ્પષ્ટ બધાને ઓકે તો આની વાત કરી દીધી આની કરણ એન્થાલ્પીમાં બરોબર છે એ બાકીનો ટેક્સ્ટ બુકમાં વાંચી લેજો ઓકે આગળ વધીએ ચાલો વિદ્યુત ઋણતા આવી વિદ્યુત ઋણતા વિદ્યુત ઋણતા તમને ખબર છે સાહેબ અધાતુ તત્વ હોય ઇલેક્ટ્રોન મેળવે એની વિદ્યુત ક્ષમતા કેવી હોય વધારે છે સાહેબ આવું તમને વર્ષોથી યાદ છે હે ને કાંઈ વાંધો નહીં છોકરાઓ સમૂહ પંદર માં તત્વોનું બહુપરમાણીય છે બહુપરમાણીય નાઇટ્રોજન લખો નાઇટ્રોજન ન લખાય શું લખાય એન ટુ ફોસ્ફરસ લખો પી ફોર છે એટલે એને બહુપરમાણીય કહેવાય કેવા કહેવાય બહુપરમાણીય તત્વો કહેવાય ઓકે બીજું નાઇટ્રોજન અને બિસ્મ તત્વો સિવાયના આ સમૂહના બધા તત્વો અપરૂપો ધરાવે છે બે તત્વો સિવાયના પહેલું ને છેલ્લું એને અપરૂપો નથી યાદ રાખો પહેલું ને છેલ્લું અપરૂપો તમને પ્રશ્ન છે સર અપરૂપો એટલે શું એક કરતા વધારે સ્વરૂપ ધરાવતા એને અપરૂપો કહેવાય યાદ કરો કાર્બનના અપરૂપો હીરો ગ્રેફાઇટ ફુલરીન નેનો ટ્યુબ છે ને બહુ બધે છે नाइट्रोजन बिस्मथ पहलू छेलू अपरूपो दर्शावतु नथी पहलू ने छेलू तत्व ए अपरूपो दर्शावतु नथी ओके बाकी ना कोण कोण फोस्फरस आर्सेनिक ने एंटीमोनी ए अपरूपो दर्शावे छे ओके ऊपर थी नीचे तरफ जाओ तो विद्युत ऋणता घटे परमाणु कद वधतु जाए इलेक्ट्रॉन केंद्र थी अंतर वधतु जाए आकर्षण घटे आथी विद्युत ऋणता घटती जाए रेडी विद्युत ऋणता घटती जाए ने वेरी गुड तो विद्युत ऋणता ની આપણે વાત કરી દીધી તો એમની અંદર પણ તમે ટોપિક માં વાત કરી લેજો ઓકે ચાલો હવે મેં તમારા માટે એક શોર્ટ પીડીએફ ભાગ મોકલી છે બરોબર છે કેવી રીતે જો બધા પરમાણુ ક્રમાં પહેલી વાત મેં કરી દીધી ઉપરના જો નાઇટ્રોજનમાં ફેમિલીનો એને નિકોજન્સ કહેવાય પછી એના બધાની ઓક્સિડેશન અવર આર્સેનિક ને બધા તત્વોના અહીં ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક આપી દીધો ઇલેક્ટ્રોન રચના છે પછી પરમાણીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા છે પછી ઘનતા આયનીકરણ એન્થાલ્પી બરોબર છે વિદ્યુત ઋણતા એના ભૌતિક ગુણધર્મોમાં ઓક્સિજન સાથે હાઇડ્રોજન સાથે ગણી દીધું એમ શોર્ટ સ્વરૂપે તમે આપી દીધું બરોબર છે પેજ થોડું આડું છે પણ તમારી રીતે એને સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે અને ન લ્યો તો જરૂર નથી કાંઈ મેં અગાઉ તમને ઉભા પેજમાં લખીને બતાવ્યું છે ઓકે છોકરાઓ આ તો તમારી જાણકારી માટે એક્સ્ટ્રા પેજ મેં મૂક્યું છે ઓકે ગુડ એવી જ રીતે આ બીજું પેજ પણ મેં એ જ રીતે મૂકેલું છે જો ઉત્કલન બિંદુ આ તમારું કોષ્ટક હતું ને ચોપડીમાં એને આધારે મેં સમજાવી મૂક્યું છે ઓકે તો એને તમે જરીક જોઈ લીજો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે અહીંયા તમે પાડી શકો છો અને એના આધારે તમે ખાલી વાંચી શકો જોઈ લો રેડી આજે આપણે સમજાવ્યું એના ઉપરથી છે હવે આપણા રાસાયણિક ગુણધર્મો ચાલુ છે જો રાસાયણિક ગુણધર્મો તો રાસાયણિક ગુણધર્મો ઓળખવા માટે પહેલા કોની જરૂર પડે ઓક્સિડેશન અવસ્થા તમે ઓક્સિડેશન અવસ્થાની વાત કરી ગયા ને આપણે જો એની વાત કરીએ આપણે ઓક્સિડેશન અવસ્થાની જો સૌથી પહેલું વાત કરો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા માઇનસ ત્રણ પ્લસ ત્રણ ને પ્લસ પાંચ ધાતવીય લક્ષણ વધવાને કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થાની વૃદ્ધિમાં શું થાય ઘટાડો માઇનસ ત્રણ પ્લસ બીજી કોની ઘટાડો થાય બોલો પ્લસ પાંચ માં કોનામાં વધારો થાય પ્લસ ત્રણ ની સ્થાયિતામાં વધારો થાય ને મેં વાત કરી ગયો કે નહીં એમને વિગતવાર મેં તમને સમજે બસ એ જ છે બધું ચાલો તો વાસ્તવમાં સમૂહનો છેલ્લો સભ્ય બિસ્મથ ભાગ્યે જ માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા વાળો કોઈ સંયોજન શા માટે કારણ કે બિસ્મથ એ ધાતુ છે અને ધાતુનો ગુણધર્મ શું હોય ઇલેક્ટ્રોન ગુમાવવાનો એટલે એ પ્લસ બને માઇનસ બને નહીં સમજાય છે મિત્રો ઓકે એટલે માઇનસ ત્રણ ઓક્સિડેશન વાળું સંયોજન કોઈ દિવસ બનાવશે નહીં હંમેશા પ્લસ ત્રણ વાળું બનાવે ઓકે ચાલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્લસ પાંચ ની સ્થાયિતા ઘટે રેડી
बिस्मथ नु एकमात्र अति लाक्षणिक संयोजन कौन छे BaF5 जो 5 जे समूह में ऊपर थी नीचे तरफ जता प्लस 5 नी स्थायीता घटे तो कोनी कोनी स्थायीता घटे तो याद रखो -3 नी अने प्लस 5 नी तो कोनी वधे छे आ बे नी घटे छे स्थायीता अने प्लस 3 नी स्थायीता मां વધારો થાય છે સમજાણું કાઈ ઓકે પછી જોયું હવે સમજજો હવે છોકરાઓ પ્લસ 3 ની સ્થાયિતા વધે છે રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ ને ઓકે વેરી ગુડ હવે જો છોકરાઓ નિષ્ક્રિય યુગ્મ અસર ને કામ હવે તમને ખબર છે નિષ્ક્રિય યુગ્મ અસર છેલ્લે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અષ્ટવ્રતના પૂર્ણ કરે ત્યાર બરોબર છે તો માનો કે નાઇટ્રોજન છે ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા કરે તો યાદ કરો તો નાઇટ્રોજન ના મેં અપવાદ વાત કરી હતી NO N2O, NO2, N2O3, N2O4 આ બધાની વાત કરી જતા નાઇટ્રોજનના અપવાદ ઓક્સાઇડની વાત કરી હતી કે નહોતી કરી તો એ જો અહીંયા વાત કરી બરાબર ધ્યાન આપજો નાઇટ્રોજનની ઓક્સિજન તત્વ સાથેની પ્રક્રિયા કરે ત્યારે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ક્યાંથી ક્યાં સુધી જોવા મળે બોલો મેં કહ્યું હતું જો +1 +2 +4 અને +5 રેડી ખ્યાલ આવી ગયો અગાઉ મેં તમને સમજાવ્યું હતું આ એક છે બધું ઓકે હવે નાઇટ્રોજન તત્વ માનો કે હેલોજન સાથે પ્રક્રિયા કરે તો +5 ઓક્સિડેશન અવસ્થા બનાવશે ને કારણ કે એની પાસે છે જ નહીં ઓકે એટલે નાઇટ્રોજન પાસે બીજા તત્વને ઇલેક્ટ્રોન સમાવીને બંધ બનાવવા માટે ડી કક્ષક હોતા નથી કારણ કે નાઇટ્રોજન એ સમૂહનું પહેલું તત્વ છે અને ડી કક્ષકની કેવી હોય ગેરહાજરી હોય અને ગેરહાજરી હોય એટલે કોઈ દિવસ NCl5 નહીં બનાવે NCl5 એટલે ખબર પડી ને પેન્ટાહેલાઇડ નહીં બનાવે કારણ કે વધુમાં વધુ એની પાસે 3 જ રહેવાના ને બરોબર છે એટલે અહીંયા વધારે કેટલાક ઓક્સો એસિડ હવે ઓક્સો એસિડ ની વાત આવી તો મેં ઓક્સો એસિડ ની પણ વાત કરી લીધી વાત કરી ને એ ઓક્સો એસિડ માં મેં કોની વાત કરી હતી બોલો કોની વાત કરી જોઈ લેજો તમે અહીંયા ફોસ્ફરસ ની વાત કરી હતી યાદ કરો મેં ફોસ્ફરસ ના ઉદાહરણ 3 આપ્યા હતા અને એમાંની ઓક્સિડેશન અવસ્થા ક્યાંથી ક્યાં સુધી +1 +3 +4 અને +5 કઈ જોવા નથી મળતી +2 કારણ કે કેવી છે અસ્થાયી છે ઓકે તો તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો છે એમની ઓક્સિડેશન અવસ્થાનો જો કેટલી મસ્ત મેં તમને વિગતવાર ત્યાં સમજાવી આ બધું એનું લખાણ છે હવે તમે વિચાર કરો છો જો તમે મારી સાથે એ ન સમજાવો તો તમારા થિયરી વર્ણ તો તમને કે ઓહો સર આ કેવું છે હે ખ્યાલ આવે છે બસ આ અકાર્બનિકમાં સૌથી અગત્યનો આ છે એક વખત તમને મગજમાં ઘૂસી ગયું તો તમને હવે વિચાર કરો આ લખાણની જરૂર પડે ન જરૂર પડે એમ નમ તમે લખી શકો ને હે એમ નમ તમે લખી શકો જુઓ ઓક્સિડેશન અવસ્થા એમ નમ તમે આપી દો સર 3 માર્કનો પ્રશ્ન મૂકી દો 3 માંથી 3 બેઠા છાપી દઈએ હે ને અને એના આધારે આપણે શું બનશે રાસાયણિક પ્રક્રિયાઓ બનશે બરોબર અમુક અમુક આમ ગોથા ખાઈ દો આમ જોવે સાહેબ આ શું સમજાવે છે ત્યાંથી ક્યાં જાય સાહેબ અમુક અમુક ના ચહેરા આમ જોઈ જેમ ખ્યાલ આવી જાય કે આ શું કરે ક્લાસમાં તમે બેઠા ને તમને ખબર પડી જાય છોકરા કોને સમજાવો કોને એમ અહીંયા એમને ખબર પડી જાય બરોબર પણ તો એ મોજ છે બરોબર છે આનંદ છે તમે બધા ખુશ છો તમારા ચહેરા ઉપરથી પણ ખ્યાલ આવી જાય અમુક અમુક વિચાર કરો આરો આગળ એમ કહેતો હતો નાઇટ્રોજન ઓક્સિજન સાથેની વાત કરતો હતો અને ગણિતમાં નાઇટ્રોજન હેલોજન સાથે મળ્યો વાત કરો અને પાછો એમ કે નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર આ બધું શું છે એ લોચા અને ઉપરથી જવા વાયુ 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 જાય જો જાય હે અને એવું બધું થાય ને પણ જોવાનું ન ખબર પડે તો તરત પૂછવાનું અને એવું લાગે તો આપણે રૂબરૂ પણ આવી શકો પણ ટોળ હોળી જ નહીં એકાદ એકાદ ઓકે વેરી ગુડ પણ એવું આપણે બનવા દઈશું નહીં ઓકે તમે બરાબર ધ્યાન હશે તો આવડશે અવશ્ય આવડશે પણ તમે રૂમમાં બેઠા કોઈ પાછળ અવાજ જવાન કરતું તમારું ધ્યાન ન્યા હોય આ કેટલાક ઇમોજી ઇમેજ બંધ રાખીને બેઠા ને એનું કાર્ય એવું હોય હાથીના મદનિયાની જેમ ચેટી પણ આવડતા કોઈ સોફા પણ આવડતા હોય એ બધા ઇમેજ એટલે બંધ રાખીને બેઠા હોય અથવા તો હવાના બોરમાં નાયો ન હોય ઉઠીને સીધો બેહી ગયો હોય બરોબર છે અથવા જવાનું બાકી રહી ગયું તો બેઠો બેઠો વળો ખાતો સાહેબ હવે પૂરો કરો ને લેક્ચર બરોબર રિસેસ આપણને ભૂખ લાગી છે અથવા જવાનું બાકી રહી ગયું આવા બધા પ્રશ્નો સર્જાતા હોય બરોબર એટલા માટે હું તમને કહું બોલો રેડી કમ્પ્લીટ સમજાય છે ને ઓકે તો ઓક્સિડેશન હોય હાલો આગળ વાત કરીએ વિષમીકરણ પ્રક્રિયાની એક વાત કરવાની છે બરોબર વિષમીકરણ પ્રક્રિયા ચાલો એની નીચે તમે જો નાઇટ્રોજનના કિસ્સામાં +1 થી +4 સુધીની ઓક્સિડેશન અવસ્થાની વૃદ્ધિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે આ વિષમ પ્રમાણમાં શું ચાલો નવો એક ટોપિક ચાલો વિષમ પ્રમાણનો મતલબ એક જ થાય કે એક જ પ્રકારનો જે પરમાણુ હોય ને એક જ પરમાણુમાં
एक ज परमाणु समझो छोकरो कि ऑक्सीडेशन पण अनुभवे अने रिडक्शन पण अनुभवे आने कहेवाय विषमीकरण प्रक्रिया शुं कहेवाय विषमीकरण प्रक्रिया ओके विषमीकरण एटले शुं एक ज परमाणु दाखला तरीके नाइट्रोजन छे बोलो छे तो नाइट्रोजन नी तमे समीकरण बनाओ ने तो नाइट्रोजन पोते ऑक्सीडेशन पण करे अने रिडक्शन पण करे आ प्रक्रिया ने कई प्रक्रिया कहेवाय विषमीकरण प्रक्रिया कई प्रक्रिया कहेवाय અમે લખેલું છે પણ તમને કદાચ ન બતાય બરોબર છે તો અમે જો લખીને બતાવ્યું એક જ પરમાણુ એ ઓક્સિડેશન પ્રક્રિયા પણ અનુભવે અને ચાલો એનું ઉદાહરણ આપો જો અહીંયા HNO2 છે નાઇટ્રસ એસિડ છે નાઇટ્રિક એસિડ નથી હો નાઇટ્રસ એસિડ છે અને એનું સમીકરણ તમે બનાવો તો HNO3 + H2O તમારા બુક્સ ની અંદર આપેલું જ છે અને 2NO હવે આપણે નાઇટ્રોજન ની વાત કરીએ तो तमे जो आ नाइट्रोजन अहीं प्लस 3 ऑक्सीडेशन अवस्था दर्शावे बराबर अहीं आ नाइट्रस एसिड छे आ नाइट्रिक एसिड छे एमां अहीं नाइट्रोजन नी ऑक्सीडेशन अवस्था केटली थशे प्लस 5 तो बोलो प्लस 3 माथी प्लस 5 तो ऑक्सीडेशन अंश नो वधारो थयो घटाडो थयो तो एमनो शुं थयो प्लस 2 नो वधारो एटले शुं थयो ऑक्सीडेशन रेडी समझाणो ए ज नाइट्रोजन नी वात करीए प्रक्रिया ने कई प्रक्रिया कहेवाय विषमीकरण प्रक्रिया कहेवाय शुं कहेवाय तो विषमीकरण प्रक्रिया करवा माटे शुं करवुं पड़े हवे तमे हुं एक उदाहरण बीजुं एम तमने कहुं માનો કે અહીંયા તમે બાજુમાં જો મેં તમને લખેલું છે બાજુમાં તમે ધ્યાનથી સાંભળજો બરોબર છે જો બાજુમાં મેં લખીને સમજાવ્યું છે અહીંયા સમૂહ 15 માં NH2NP3 માટે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 5 ઇલેક્ટ્રોન રેડી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય 5 યાદ કરો સમૂહમાંથી 10 બાદ કરવાના રેડી ઓકે તો મહત્તમ મળી ગઈ તો 5 આવી ગઈ હવે વિષમીકરણ પ્રક્રિયામાં तो कोनो कोनो विषमीकरण प्रक्रिया नो थाय तो नाइट्रोजन नी ऑक्सीडेशन अवस्था क्या क्या थी छे तो अहीं तमे जुओ नाइट्रोजन माटे -3 थी स्टार्ट करो तो क्या सुधी +5 थी हालो हुं तमने एम कहुं तो हवे तमे विचारजो नाइट्रोजन माटे विषमीकरण प्रक्रिया कोनी कोनी कई कई ऑक्सीडेशन अवस्था नी थाय तो तमे तरत ज कहो सर बे नी नो थाय -3 અને +5 વિષમીકરણ પ્રક્રિયા ન અનુભવે શું કામ ન અનુભવે જો એમ લખ્યું છે વિષમીકરણ પ્રક્રિયા ન થાય કોની કોની ન થાય -3 અને +5 વિષમીકરણ ન થાય શું કામ એ ન થાય તો એની વચ્ચે હોય તો વિષમીકરણ થાય એની વચ્ચે એટલે કોની કોની વચ્ચે -3 અને +5 કેવી રીતે ભાઈ જો -2 હોય -1 હોય +1 હોય +2 હોય +3 હોય અને +4 તમે વિચાર કરો +4 માંથી +5 થાય તો ઓક્સિડેશન અંશનો વધારો થાય ને તો ઓક્સિડેશન થાય ને ઓકે અહીંયા -2 માંથી -3 એટલે ઘટાડો થાય તેનું રિડક્શન રેડી એટલે +4 અને -2 નું વિષમીકરણ પ્રક્રિયા થાય ને શું કામ થાય અહીંયા વધારો થાય છે અને અહીંયા ઘટાડો થાય છે રેડી ખબર પડી ગઈ પણ તમે -3 ની વિષમીકરણ પ્રક્રિયા ન થાય શું તમે -3 માંથી ઘટીને -4 નહીં થાય કારણ કે તે ઓક્સિડેશન અવસ્થા જ નથી તમે સમજ્યા એટલે એનું શું નહીં થાય -3 નું રિડક્શન નહીં થાય સમજ્યા તમે ઓકે ચાલો +5 થી વધારો +5 માંથી +6 થશે નહીં ની લિમિટેડ +5 છે એનું શું નહીં થાય ઓક્સિડેશન નહીં થાય નહીં થાય ને તમે સમજો છો મારી વાત તમે મારી વાત સમજો છો ને એટલે કોણ કોણ વિષમીકરણ પ્રક્રિયા નહીં અનુભવે એક -3 અને +5 શા માટે નહીં અનુભવે -3 થી ઘટીને -4 નો થાય લિમિટ આવી ગઈ એટલે એનું રિડક્શન નો થાય અને +5 થી વધીને +6 ન થાય એટલે એનું ઓક્સિડેશન ન થાય અને વિષમીકરણ પ્રક્રિયા માટે શું જરૂરી છે મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન બંને થવું જોઈએ એટલે ચાલો નાઇટ્રોજનમાં વિષમીકરણ પ્રક્રિયા કોણ નહીં અનુભવે -3 અને +5 સમજ પડી ગઈ બધાને હવે તમે બાજુમાં પીડીએફ માં જો દાખલા તરીકે હાલો હું તમને એમ પૂછું નાઇટ્રોજન માં +3 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન
વિષમીકરણ પ્રક્રિયા અનુભવ્યા હા કે ના હા પાડો તો એક અને ના પાડો તો બે બોલો તો નાઇટ્રોજનમાં પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા હોય તેનું વિષમીકરણ થાય હા પાડો તો બે આંગળી ઊંચી કરો અને ના પાડો તો એક વેરી ગુડ થશે શા માટે થશે વિચારો પ્લસ બે પ્લસ ત્રણ ની વાત કરીને આપણે તો પ્લસ ત્રણ તો જો અહીંયા છે તો પ્લસ ત્રણ માંથી ઘટે તો પ્લસ બે થાય જેનું શું થાય રિડક્શન બોલો રિડક્શન થઈ શકે યર અને પ્લસ ત્રણ માંથી પ્લસ ચાર તો ઓક્સિડેશન પણ થઈ શકે માટે નાઇટ્રોજન નું સંયોજન જો પ્લસ ત્રણ વાળું હોય તો વિષમીકરણ પ્રક્રિયા અનુભવે પણ કોણ ના અનુભવે માઇનસ ત્રણ અને પ્લસ ત્રણ તો સાહેબ કહી દો ને બેન છેડા વાળા નો અનુભવે કારણ કે લિમિટ પૂરી થઈ જાય રેડી રેડી એની લિમિટ પૂરી થઈ જાય ને એટલે મેં વિષમીકરણ એટલા માટે એ લખ્યું જો દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું છે પ્લસ ત્રણ લઈએ તો પ્લસ પાંચ સુધી વધે વધે ને જો પ્લસ ત્રણ માંથી પ્લસ ચાર થાય પ્લસ ચાર માંથી પ્લસ પાંચ થાય પ્લસ પાંચ સુધી વધી ગયું એવી જ રીતે માઇનસ ત્રણ સુધી ઘટે ચાલો ઘટાડો પ્લસ ત્રણ માંથી પ્લસ બે પ્લસ ત્રણ માંથી પ્લસ વન માઇનસ વન માઇનસ ટુ અને માઇનસ ત્રણ સુધી ઘટી શકે તો વિષમીકરણ પ્રક્રિયા થાય રેડી પણ આગળ વધીએ પ્લસ પાંચ માં પ્લસ પાંચ થી ન વધે અને પ્લસ પાંચ થી ઘટી શકે માટે વિષમીકરણ પ્રક્રિયા ન થાય પ્લસ પાંચ થી વધી ન શકે બોલો પ્લસ છ થાય નહીં એનાથી ઘટી શકે એટલે રિડક્શન થાય પ્લસ પાંચ નું રિડક્શન થાય પણ ઓક્સિડેશન ન થાય ચાલો માઇનસ ત્રણ માં શું થશે બોલો માઇનસ ત્રણ માં ઓક્સિડેશન થશે પણ રિડક્શન નહીં થાય એટલે માઇનસ ત્રણ અને પ્લસ પાંચ વિષમીકરણ પ્રક્રિયા અનુભવતા નથી માટે તમને શબ્દ વાપરો છે જો અહીંયા શબ્દ શું વાપરો એમની વચ્ચેના બરોબર એમની વચ્ચેના માટે હોવાથી મહત્તમ સંયોજકતા અને એમની વચ્ચેના તત્વોમાં વિષમીકરણ પ્રક્રિયા અનુભવે છે ઓકે ખ્યાલ આવ્યો નાઇટ્રોજનમાં માત્ર ચાર જ કક્ષકો હશે એક એસ અને ત્રણ પી યાદ કરો એન એચ ટુ એન પી થ્રી એટલે એસ અને પી એટલે ચાર જ થઈ ગયા ને તો ચાર સવર્ગાંક ધરાવતા જ બંધ બનાવે એટલે ચાર સુધી મર્યાદિત હોય બરોબર છે નાઇટ્રોજન યાદ કરો એન એચ થ્રી છે ને હાઇડ્રોજન એમોનિયા ભારે તત્વો જો શબ્દ આવ્યો ભારે તત્વો ભારે તત્વો કોને કહેશો જેમાં ડી કક્ષો ડી કક્ષકો હાજર હોય ઓકે ભારે તત્વોમાં જરૂર ડી કક્ષકો ધરાવે છે અને બંધન સંયોજકતા માટે ઉપયોગી થઈ શકે છે માટે તેની સહસંયોજકતા વિસ્તરે શા માટે વિસ્તરે છે બોલો ડી કક્ષક હાજર હોવાને કારણે વિસ્તરે ને એનું વિસ્તરણ થાય તો હલકા તત્વોમાં ડી કક્ષક ગેરહાજર હોય એટલે ચાર સુધી લિમિટ આવે ને યાદ કરો કાર્બનમાં ચાર સંયોજક બનાવે સીએચ ફોર અને બાકીના તત્વોમાં ચાર કરતા વધારે વાત કરી ગયા આપણે એમ અહીંયા પણ એવું બનશે ઓકે એટલે અહીંયા ડી કક્ષકોની પ્રાપ્યતાને કારણે અહીંયા નાઇટ્રોજન તત્વ પહેલું એનું નાનું પણ હવે અનિયમિત એની વર્તણૂક આવે છે અનિયમિત વર્તણૂક આવે તો એ જે અનિયમિત વર્તણૂક છે એમને આપણે આવતીકાલે જોઈશું બરોબર છે ચાલો બધા થઈ જાઓ તૈયાર કોણ કોણ હુતું છે કોઈ ગેસ કોઈ આવું નથી બગાવો ખાઈ પૂછ્યો લાઈક જોઈ લીધો શું ગયો તમારા લેક્ચરમાં હા ચાલો તો આપવા માટે થઈ જાઓ તૈયાર તમારે જે આપવું હોય તે ઓકે વેરી ગુડ ઇમોજી ઇમોજી રેડ યા ગ્રીન વેરી ગુડ તો લેશન પણ કરશો ને હવે બરોબર લેશનની અંદર તમારે લખવાનું છે ઇલેક્ટ્રોનીય રચના પરમાણીય ત્રિજ્યા આયનીકરણ એન્થાલ્પી અને એના રાસાયણિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો ખબર પડી ગઈ ને અહીંયા સુધી મેં સમજાવ્યા ત્યાં સુધી આ નાઇટ્રોજનની અનિયમિત ગુણધર્મ સુધી લખવાનું છે ઓકે એકવાર તમારે લેશન લખવાનું છે ઓકે ચાલો કમ્પ્લીટ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આવજો બાય બાય સી યુ વાંચજો મહેનત કરજો ઘરે રહો સ્વસ્થ રહો ઓકે